જય માતાજી. વન મીડિયા ચેનલ અને રમણીક ચારોલિયાનો નમસ્કાર. મિત્રો, એક જબરદસ્ત કોમેડી વિડીયો લઈને આવ્યો છું. જો આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. એ વકીલ આગળ જતો હતો, કઈ કાગરિયા ઘટતા નથી ને, હરખું દેખાડી દીધું તો ધક્કા ધક્કી નહીં ને. હા, તે આપણે મુંબઈ નાનકાને ફોન કરીને તે પૂછી લીધું બધું. હા, બધું પૂછી લીધું. અને એનો ફોન તો ઓફિસે જાય એટલે બંધ હોય. તે ઘરે ફોન કર્યો અને વોવે કીધું કે તમારા ભાઈ આરે વાત થઈ ગઈ છે, તમારી રીતે બા કે ને એમ જમીનના મકાનના ભાગ પાડી નાખો, એને કઈ ઉપાધિ નથી બા. એને કઈ વાંધો નથી ને? ના ના, એને કઈ વાંધો નથી. તો હારું, વાંધો હું હોય ને કઈ તો દીધો કે તમારી રીતે ભાગ પાડી નાખો, નમારું અમને દઈ દેજો, એમ કઈ તો દીધો. હજી એને જોઈ છે ન્યાય, એને તાન મન તાસીરા છે તો એમ ન થતું કે આવડા આનું ભલે રીયું ઈ કરી ખાય. હજી એને જોઈ છે. એ તું મૂગી રે, મારા બાપ નો દીકરો છે, અડધો ભાગ એનો થાય, કદાચ અબજોપતિ હોય ને તો એનો ભાગ તો ઈ લે. અધુરિયા જીવ હોય લે, નકર માણા એમ કે અમે સુખી છે, તમે એટલામાં તમારું પૂરું કરી ખાવ. એમ કઈ ઘટવા દેશે ઝીણકો? ગમે ઈ સીઝન આવે તો વસ્તુ એ મોકલાવે છે ને, એને હું મોટો ભાઈ છું એ પડી છે, પણ તને કઈ મનમાં નથી. તે આયા કઈ બાકી નથી રાખતા, હું આ ફેરે 9 ડબ્બા તેલ ઘાણામાં કાઢવીન મોકલું છે, આપણે પૈસા નથી લીધા. હા, તમે ગણી રાખો ને ઈ ગણે ને એટલો ફેર. ઉભાર્યો ક્યાં આયલા હાબરો? હવે ઓલી તમારી બેન છે ને, એને બોલાવી લ્યો ને એને પૂછી લ્યો કે આ બધું વેચવા કાયદો છે તો કેવડું મોઢું ફાડે, કેમ કે એને બાપની મિલકત છે એટલે મોઢું તો ફાડશે જ. એ મારી બેન ની તું કઈ ઉપાધિ ન કર, અને એને ઘરે ખૂબ જાહો જલાલી છે, ઈ મારી બેન ક્યાંય આડી પડે એવી નથી. અને તોય તને એવું છે તે હમાસર મોકલીશ, ઈ આવી જાહે કાલ. હા, જાહો જલાલી કેવી છે ઈ તો આવે પછી ખબર પડે કેવડું મોઢું ફાડે એવડી જાહો જલાલી. લે બા હુતા છે ભાભી. હાય, લે કાટલી આવી બેટા. હા, કેમ છે? હારું છે? મને તો હારું છે ને, મને હું વાંધો છે બા? તબિયત પાણી હારે ને બેટા? હા, અને તમારા કેમ છે? ઈ કયો ને? મારે હારું હો, રમાઈ બધા મજામાં, તાર હાવું હરા બધા? હા, અને મારે હાવું એ કીધું છે, તાર મન જય શ્રી કૃષ્ણ કેજે. હા, જય શ્રી કૃષ્ણ. ભાઈ ને ભાભી કેમણા ગયા, દેખાતા નથી? એ ઈ વકીલ પાસે ગયા છે. કામ? આ કાગળિયા નું કરવા માટે. અરે બા, આપણે ઈ ક્યાં કરવાની જરૂર હતી? અને બે ભાઈ નું તો લામ લખમણ જેવું ભરે છે, તો પછી તારે શું કામ કરવું જોઈએ બતાર સમજાવાય નહીં? ઈ બધી વાત સાચી બેટા, પણ આપણા ના જે પેલા હતા ને ઈ બધા ભાઈઓ અંદરો અંદર જમીન માટે થઈને બાસી બાસી ને જ નોખા થયા છે, એટલે મને એમ થયું કે મારા જીવતા હું આ ભાગ પાડી લઉં ને, એટલે ભાઈઓ ના બહેનો ના બધા ના પ્રેમ એવા ને એવા રે, લાગણી એવી ને એવી રે. કોક દી તમારે ભેગા બેહીને ખાવું હોય તો ખવાય, ઓલું જમીન બાબત માં બાસો તો એકબીજા ના મોઢા ન જુઓ તો ઈ હું કામ નું બેટા? ઈ કે બાવે, હું રાજી તો નથી, પણ હવે તે જે વિચાર્યું તે જે ફેસલો કર્યો ની હારો જશે. ના ના, તારા ભાગ નું તો તને દેવું જ પડે ને બેટા, તું દીકરી છે ને અમારી. બા હાચું કહું ને, તો અમારા બે ભાઈ નોખા પડ્યા ને એમાં હું રાજી તો નથી, પણ તે જે કર્યું ને એ હાચું, બીજું તો હું બા. જો બેટા, આ તારા બાપની મિલકત છે, તારો પૂરેપૂરો એમાં હક છે, બરાબર છે? જો તું કહેતી હોય ને તો તને દાગીનો ઘડાવી દઈએ, તું કહેતી હોય તો તને રોકડા પૈસા દઈ દઈ, તું જમાઈને પૂછી લે, તારે જેમ કરવું હોય તું મને કહે એટલે મને ખબર પડે. જો બા, આ મિલકત બારાની વાત તો તાર જમાઈ આરામે કીધું ની કરી લીધી હતી, પણ તારા જમાઈ એમ કહેવરાયું છે કે તારા બાપની મિલકતમાંથી એકેય રૂપિયો આપણે જોતો નથી. વાહ દીકરા વાહ, હું કેટલી ભાગ્યશાળી છું કે તારા જેવી દીકરી મારા ઘરમાં છે. ખાઈ લીધું ને? હા, મને જો પાદી હતી બાએ ખાધું છે કે નહીં ખાધું હોય? ખાઈ લીધું બેટા, મોડું ખાઈ કાઢીને ગઈ હતી ને, ખાઈ લીધું. અને મારે તો જાત્રા એ મોકલવા છે, એકાદી રાયણ મારા કરાવી દેવી છે. તાર વહુ બાકી ખુશ મારીએ છો હમણાં? તા ખુશ થઈ ગઈ? વા ખુશ જ રહીશ. રૂપિયા તો કબાટમાં મૂકી અને ગાંડી થઈ જાય સાહેબ. પૈસાની દીવાની છે માં,
કોઈ આપણું દેવાનું છે જ નહીં. રૂપિયા દેખી ગઈ ને તો રાજી થઈ ગઈ, ને કોઈ દી તને પાણીનો ગ્લાસ ભરીને પાય. ના પાણી તો પાઈ છે હો બેટા, એમ તો બહુ સારી છે બિચારી. જો 70 લાખ રૂપિયા આવ્યા વાડીના, એમાં બેને તો ના પાડી કઈ જોતું નથી. હતી ના જ પાડે ને, બેન ને ખાધું ખૂટ એમ નથી. એક ની એક પછા વીઘા જમીન રાખાય, ના એમનું ન જ પાડી. થોડું પોસાતું ન હોય એટલે ના પાડી હોય. એ તોય 5 લાખ રૂપિયા આપણે એના નોખા ખાતામાં મૂકી દેવા પડશે, કેમ કે ભાણિયા હમણાં મોટા થઈ જાય. 8-8 વર્ષ ના બે થયા, હારે બે ની જાન જોડશે તઈ નહીં દેવું પડે મામેરું. તઈ તો કેવો સમય આવશે, લવ મેરેજ કર લે હે, એના કરતા રહેવા દો ને. એ જે કરે 5 લાખ રૂપિયા ના 2 ભાગ પાડી નાખવાના, અડધા મુંબઈ વાળા ના અડધા આપડા. હું કઉ છું હા, પૈસા આવ્યા છે ને આપડે, હવે તો હવે ક્યાં મૂંઝાવાની જરૂર છે હે. અને આપણે છોકરો ભણીએ કાલ સવારે એને વરાવવાનું થાય તો હું કઉ છું આ મકાન હવે જૂના થઈ ગયા, પાડીને ફટ કરી નવા મકાન બનાવી નાખી. અરે રે, તારી તો બુદ્ધિ ક્યાં ગઈ છે કઈ ખબર નથી પડતી. આ ખોયડામાં વાંધો હું છે? કેટલા રૂપિયા વધે છે આપણે? 32,50,000 વધે છે ને. નવું મકાન નોખું લઈ લઈ, છોકરો મોટો થાય ને પૈણી જાય તો એને રહેવા થાય, અને તારે તો વહુ આયરે ભણવાનું છે નહીં. હા નોખા મકાન લ્યો એટલે ડોહા નોખા જ થાય ને, અને વહુ આયરે હેલા નથ ભણતું. ભલે હું થોડીક આકરી બોલી લઈશું પણ મારે બાન નથ ભણતું, એમ મેરે મારું વહુ ને ભણશે. ભળશે ભળશે, તું શાંતિ રાખ ને, એવું બધું હાલે રાખતું હોય ઘરમાં ભાઈ બે વાહણ હોય તો ખખડે એ તો. એ ભળે ને તો બા આપણી તો આખું ટાટી, પણ જો આ મકાન માં કઈ કરવું નથી, કેમ કે બાપા આમાં કારી મજૂરી કરી છે બા, આમાં કઈ ફેરફાર ન કરો. રાજકોટ માં મકાન લઈ લે 32 લાખ નું તો 5 વર્ષ પછી 50 લાખ નું થાય. હે એટલો બધો ભાવ વધે છે? એ રાજકોટ માં નહીં બધે એટલા ભાવ વધે છે કા? તો હું શું કઉ છું, તો જીણકા ને તો પૈસા ની જરૂર નથી, બેંક માં પડ્યા રે એના કરતા એના પૈસા ભેગા કરી નાખો, બે મકાન લઈ લ્યો, 5-10 વર્ષ પછી ભાવ વધે એટલે વેચી ને મુર્ગા પૈસા એને દઈ દેહું. ના હો, ઈ જે ભાગ પાડ્યા છે ઈ બરાબર છે, એનો ભાગ છે ઈ એને મુંબઈ મોકલાવી દેવાનો, એને જે કરવું હોય ઈ કરે. હાલો બા. લોહી નું બાવડું પકડી ને હારે લઈ ગયા, કઈ દાય સુધી ને લોહી ને હારે લઈ જવાનું કારણ કઈક તો હશે. બીજી દે ખાટલે આવશે ખરા ને, આવે એટલે પેલા પૂછવું છે. હા મને બેટા આ બધું ન ગમે, પણ આ છોકરાઓને કોણ સમજાવે? બેહો બા અહીંયા. હાજ પાડી હાજ, તે વાર તો લાગે ને બાનો અંગૂઠો નતો આવતો. હે બાનો અંગૂઠો નતો આવતો? લોહીને લઈને ગયા ને, ત્યાંથી જ મને ખબર હતી કે ડાયરીમાં કઈક કરું છે. બધું તમે તમારી રીતે કર્યું. ના ના, જીણકાનો ભાગ તમે ડાયરેક્ટ મોકલી દીધો, મને પૈસા દેવી નહીં. ઓલીને બોલાવીને તમે બધી સોખવટ કરી લીધી, ત્યાંથી જ મને ખબર હતી કે તમે ક્યાંક ને ક્યાંક મને તારવવાના છો. આવી ગયા હતા ને તારવીને મને આ ડોહીના નામે તમે મકાન લીધું કા? તે પણ બાના નામે મકાન લીધું તો બા કઈ મકાન લઈને વહી નથી જવાના? વહી નથી જવાના, પણ હવે ક્યાં બેઠાઈ રહેવાના છે? તેને મકાન ને હું બટકા ભરવા, એના નામે મકાન ને હું કરવું? તો ના ના, મને પૈસા જેવી નો રાખી, મારા નામે નો તું લેવાતું મકાન, આને ક્યાં હવે જીવીને જવું છે? એ હા હા, મને ખબર છે કે મારી માં હવે જીવા એટલું નથી જીવાના, પણ એનું ઘટ પણ ન બગડે ને એટલે નવા મકાન ના દસ્તાવેજ એના નામે કરાવ્યા છે. હા બધી મને ખબર છે, બધી ખબર એટલે કહેવાનું તો ઈ થયું ને કે હું ભૂલી સાવ, હું તમારી માનું ઘટ પણ બગાડી નાખી, હું એને હું કાઢી મૂકું છું, એને ધોકા મારું છું, એને ખાવા નથી દેતી, પૂછવા ટાણે ટાણે ખાવા દઉં છું, છેલ્લે મારી કિંમત નો કરી, મારી માથે ભરોહો નથી, એટલે તમે તમારી માના નામે મકાન કર્યા. એમ ક્યાં કહું છું બીજું, તારી જીભ થોડીક આકરી છે, સ્વભાવ આકરો નથી, અને મને સમય ની બીક લાગે છે, કેમ કે સમય ને સ્વભાવ ને બદલતા વાર નથી લાગતી. બીજું આજ તારો સ્વભાવ હારો છે, કદાચ કાલ તારો સ્વભાવ બદલી જાય, અને આ મારી ગઈઢી માં ને ઘર માંથી કાઢી મૂકી, તેથી આ ને તો વૃદ્ધાશ્રમ માં જવું પડે ને, એટલે બીજું દસ્તાવેજ માં મારી માં નું નામ લખ્યું છે, અને બીજું જેથી કરીને મિલકત ની લાલચ માં મારી માં ને આખી જિંદગી રોટલો દે ને, એના હાટું મારી માના નામે મકાન કર્યું છે. લ્યો હવે તો મને એમ લાગ્યું છે કે છેલ્લે
મારે વૃદ્ધ આશ્રમમાં જવું પડશે. બીજું એવું કેમ બોલસ તું? બોલો એટલે તમે તમારી માનો વિચાર કર્યો, મારો તો વિચાર કર્યો નહીં. તમે હમણાં કીધું સમયનો ને સ્વભાવનો ભરોસો ન હોય તો હાંભળો, મારે એક દીકરો છે, મારે એક વહુ છે, અને વહુનો જેથી સ્વભાવ બદલશે અને મને જેથી ઘરમાંથી કાઢી મૂકશે તેથી મારે વૃદ્ધ આશ્રમમાં તો જવું જ પડશે ને, એટલે કહું છું મારો વિચાર તો કોઈ ન કર્યો. ના રીજો, તારે ક્યારેય વૃદ્ધ આશ્રમમાં નહીં જવું પડે. કેમ? કેમ કે મેં વિચાર કરી લીધો છે. શું એવો વિચાર કર્યો તમે? જેથી મારી માની ઉંમર પૂરી થઈ જાય ને ત્યારે એ મિલકત ની ધણી તું થઈ જઈશ. બીજું એવું તો મેં વિલ તૈયાર કરાવ્યું છે. અરે બીજું હવે એ ચિંતા તું કરમાં, કેમ કે હવે વૃદ્ધાશ્રમમાં તારે ક્યારેય જવું નહીં પડે. હું મીના શર્મા, આપને જો મારો વિડિયો ગમ્યો હોય તો અમારી વન મીડિયા ચેનલ ને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. હેલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. તમને અમારો વિડીયો ગમતો હોય તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. જો તમને અમારો કોન્સેપ્ટ ગમે ને તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હેલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વિજોડી. તમારી સમક્ષ સરસ મજાનો કોન્સેપ્ટ છે. તો આ કોન્સેપ્ટ તમને ગમે તો લાઈક કરો, શેર કરો, વન મીડિયા ચેનલને સબસ્ક્રાઇબ કરો. Yeah.